સુરત પોલીસે દિલ્હીથી સુરતમાં ચોરી કરવા માટે આવતો એક હાઈટેક ચોર પકડી પાડ્યો. વધુ આ એક હાઈટેક ચોર ટોળકીને શોધી કાઢવામાં નસીબજોગ સફળતા મળી ગઈ છે. હકીકતમાં સુરતમાં ઓક્ટોબર મહિનામાં વરાછા પોલીસ સ્ટેશનની સામે આવેલા શોરૂમમાંથી 43.64 લાખ રૂપિયાની ચોરીમાં સંડોવાયેલી ટોળકી હૈદરાબાદમાંથી ઝડપાઈ ગઈ છે. સુરત પોલીસની એક ટુકડી આ ચોરોનો કબજો લેવા માટે હૈદરાબાદ જવા માટે રવાના થઈ ગઈ છે. આ ટોળકી ઇનોવા કાર લઈને ચોરી કરવા માટે આવી હતી અને તેમણે શોરૂમનું શટર ઊંચું કરીને અને 4,364 લાખ રૂપિયાની ચોરી કરી હતી. આ ટોળકીએ અગાઉ કાપોદ્રા વિસ્તારમાં એક દુકાનનું શટર ઉછક્યું હતું, જો કે તેમાં તેમને નિષ્ફળતા મળતા આખરે પોલીસ સ્ટેશનની સામે આવેલા એક ઇલેક્ટ્રોનિકના શોરૂમમાં પ્રવેશ્યા હતા અને 43.64 લાખની મતાની ચોરી કરી હતી. આ શોરૂમમાં ચોરોએ 23 ટેબ્લેટ, 205 મોબાઈલ અને બ્લ્યુટૂથ મળીને કુલ 13.64 લાખની ચોરી કરી હતી. દરમિયાન હૈદરાબાદના મદીનાગુડ વિસ્તારમાં પણ આ જ પ્રકારના શોરૂમમાં ચોરી થઈ હતી, જેમાં તસ્કરો ઇનોવા કાર લઈને આવ્યા હતા અને શટર ઊંચું કરી અને ઇલેક્ટ્રોનિક્સની ચીજો ચોરીને નીકળી ગયા હતા. પોલીસ આ કેસમાં સીસીટીવી ચેક કરતા તે બિહારની ઘોડાસહન ગેંગનો સાગરીત હોવાની કબૂલાત આપી અને તેણે વરાછાના શોરૂમની ચોરી પણ કબૂલાત કરી હતી. ઓક્ટોબરમાં જે રાત્રે ચોરી થઈ તે વખતના સીસીટીવી વિડીયો, જેમાં જ્યુસની દુકાનમાં ચોરીનો નિષ્ફળ પ્રયાસ કર્યા બાદ વરાછાના શોરૂમમાં તસ્કરોએ હાથફેરો કર્યો હતો. આ ઘટના બાદ હૈદરાબાદ પોલીસે સુરત પોલીસને જાણ કરતા વરાછા પોલીસની ટીમ હૈદરાબાદ જવા માટે રવાના થઈ છે. ઉલ્લેખનીય છે કે આ ગેંગ દ્વારા 26 ઓક્ટોબરે સુરત શહેરના કાપોદ્રા વિસ્તારમાં 2 શટર તોડ્યા હતા, જેમાં પ્રથમ દુકાન જેના સીસીટીવી અહીંયા રજૂ કર્યા છે તે જ્યુસના હોવાના કારણે તેમાંથી ચોરી કર્યા વગર તેઓ નીકળી ગયા હતા અને બાદમાં પોલીસ સ્ટેશનની સામેના શોરૂમમાં મોટી ચોરી કરી હતી. બ્યુરો રિપોર્ટ, ચેનલ આઈ વિટનેસ ન્યૂઝ, સુરત.